गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा इस बालक के सर पे। गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा इस बालक के सिर पे। गुरु हाथ रहे तेरा, गुरु हाथ रहे तेरा। શ્રાવક શ્રાવિકાઓ સર્વને કઈ જીવા જીવ નું જ્ઞાન છે માટે સંકિત છે એમ કહ્યું નથી, પણ આ પુરુષ સાચા છે એવી પ્રતીતિ થી, એવા નિશ્ચય થી, એવા આશ્રય થી એમને સમ્યક દર્શન કહેવામાં આવ્યું છે। પછી જીવા જીવ નું જ્ઞાન એમને પછી પાછળથી અનુક્રમથી એમને થાય છે, પણ એક જગ્યા શબ્દ મૂક્યો છે કે સત્પુરુષમાં શ્રદ્ધા એ જ સમ્યક દર્શન। કૃપાણદેવ એક જગ્યા મૂક્યું છે કે સદગુરુમાં શ્રદ્ધા એની સંખ્યા નક્કી હોય કે તેમાં કઈ ફેરફાર થાય છે। જવાબ આપો, સાથે આગમ પ્રમાણ આપવું જરૂરી છે, એટલે બંને સાથે જવાબ માન્ય છે। સિદ્ધની વાત, આપણે સમ્યક દર્શનની વાત, ભાઈ જે પ્રશ્ન લખ્યો છે એ જ હું વાંચું છું, મને ખબર નથી બીજું કઈ એમણે એમના મનમાં કઈ બીજું હોય તો, એટલે કે એમના મનમાં શું છે। વિશ્વમાં સમ્યક દ્રષ્ટિની સંખ્યા નક્કી હોય કે તેમાં ફેરફાર થાય છે, નિશ્ચિત છે ને પ્રમાણ આપ્યું છે પણ એની સંખ્યા નિશ્ચિત છે। પણ આવે છે આ વાત સર્વાર્થ સિદ્ધિમાં લખી છે, પણ એમાં શું કીધું છે કે ઉત્કૃષ્ટ સમ્યક દ્રષ્ટિઓની સંખ્યા કોઈ પણ એક સમયે આ વિશ્વમાં કેટલી હોય તો કે 52 અબજ। અવિરત સમ્યક દ્રષ્ટિ જીવોની સંખ્યા કોઈ પણ એક સમયે સમસ્ત વિશ્વમાં વધુમાં વધુ 52 અબજ હોય છે। આ તો એક આપણે જાણવા માટે, હવે આપણે વી આર ટેકિંગ ઇટ લિટલ લાઈટ, ડર થઈ જાય તો પેલા સમ્યક દ્રષ્ટિ ક્ષયોપશમી હોય તે એટલા મિથ્યા દ્રષ્ટિ થઈ જાય 5 સેકન્ડ માટે, અને પેલા 5 સમય માટે સમ્યક દ્રષ્ટિ થઈ જાય, અને જો પેલા વધારે પુરુષાર્થ કરે તો પેલા મિથ્યા દ્રષ્ટિ, આ તો એક સમજવા માટે છે। એટલે આ તો કીધું કે ભાઈ જે ઘણી વાર શું માણસ વિચાર કરે, હા હા, બિરબલે અકબરે બિરબલને પ્રશ્ન કર્યો કે આ ગામમાં કાગડાઓ કેટલા છે, તો પેલા એ કહી દીધું 68 હજાર, પેલો કહે કે ના મેં ગણાયા છે કે આ તો 54 હજાર થયા, તો કે 14 હજાર 12 ગામ થયા છે, પછી પેલા કહે કે ના 75 હજાર થયા,
તો કે 7000 મહેમાન થયા છે, તો આમાં આપણે એવી રીતે પછી વર્ગન કરવું હોય તો સમજી લેવાનું. એટલે વાત સામાન્ય આપણે કરી. હવે છેલ્લો મુદ્દો મુખ્ય આવે છે, એટલે બધા ભાઈઓનો ઉપયોગી છે એ દ્રષ્ટિએ વર્તમાનમાં સમ્યક દર્શન વિશે આપણને કયું કયું સાહિત્ય વિશેષ ઉપકારી છે આપણી સમજણમાં આવે એવું, એ વિશે એવો એક પ્રશ્ન છે. બધા ભાઈઓ પાસેથી લઈ લઈએ. જે ભાઈઓ જિજ્ઞાસુ અને ગંભીર વિચારક હોય તે પોતે નોંધ કરી લે, કે જેથી સમ્યક દર્શનનો વિષય કયા કયા શાસ્ત્રોમાં વિશેષપણે આપ્યો છે. આમ થોડો થોડો આપ્યો હોય તે નહીં ગણવાનો. એ તો બે વાત થઈ, રત્નકરણ શાવકાચાર, મોક્ષ માર્ગ પ્રકાશક. આચાર્ય શ્રી કુંકુમ સ્વામીએ જે અષ્ટપાહુડનું શાસ્ત્ર લખ્યું છે એમાં પહેલું દર્શન પાહુડ છે, દંશન પાહુડ, એની 36 ગાથાઓ છે. એટલે 36 ગાથાઓમાં દર્શન પાહુડ એટલે કે સમ્યક દર્શનનું સારી રીતે વર્ણન કરેલું છે એ આપણે અત્યારે વાંચી મેળવી શકીએ. ત્રણ વસ્તુ થઈ, રત્નકરણ શ્રાવક આચાર, મોક્ષ માર્ગ પ્રકાશક, હા બધા અને દર્શન પાહુડ, ત્રણ વસ્તુ. તો સમયસાર ગ્રંથ જે છે એમાં મૂળમાં તો સામાન્ય મનુષ્યને બહુ સમજણ પડે એવું નથી, માટે સમયસાર કળશ એટલે આચાર્ય મહારાજ, બંને આચાર્ય મહારાજોની ટીકા. સમયસાર કળશ અને શ્રી જયસેન આચાર્ય દેવની પણ ટીકા, અને બીજું સમયસાર નાટક. એટલે શ્રી બનારસીદાસજીએ 17મી સદીમાં જે સમયસારનો હિન્દીમાં રૂપાંતર કર્યું, સમયસાર નાટકનું કર્યું છે, એટલે મૂળ સમયસાર ગણી શકાય છે. તો એ વાત આવી, પણ સમ્યક દર્શનનું વર્ણન સારી રીતે કરેલું છે. જે તત્વાર સૂત્ર છે તે સ્વાધ્યાય ચાલે છે. સહજ સુખ સાધન આદરણીય સ્વર્ગીય બ્રહ્મચારી શીતલ પ્રસાદજીએ સહજ સુખ સાધનમાં સમ્યક દર્શનનું આખું ચેપ્ટર લીધું છે. પાના 359થી પાના 416 સુધી સમ્યક દર્શનનું એક બહુ જ સુંદર, વિશદ અને દરેકને સમજણમાં આવી શકે એવું ગુજરાતીમાં એમણે વર્ણન કરેલું છે. એટલે જે અભ્યાસી ભાઈઓ હોય તેમણે સહજ સુખ સાધન ગુજરાતીમાં સમજણ પડે. તે માટે મોટા પુરુષોના જે આધારભૂત વચનો આપણને વર્તમાનમાં સારી રીતે વાંચી સમજી શકાય એવા કયા કયા છે એની વાત આપણે પહેલમ પહેલે તો અહીંયા શ્રીમદ રાજચંદ્ર વચનામૃતમાંથી સમ્યક દર્શન લઈ અને એનો જેને ડાયરેક્ટ જોતું હોય તેમણે આપણે ભોગીલાલભાઈ ગિદ્ધરલાલભાઈ શેઠે શ્રીમદ રાજચંદ્ર તત્વજ્ઞાન જે મૂક્યું છે કોષ, શ્રીમદ રાજચંદ્ર અધ્યાત્મ જ્ઞાન કોષ, એમાં સમ્યક દર્શનના કૃપાળુદેવના બધા વચનામૃતો તેમણે એક જગ્યાએ સંકલિત કર્યા છે. એ વાંચે તો બધા ધર્મોના શાસ્ત્રોનો, આ બધા શાસ્ત્રોનો સાર લગભગ આવી જાય છે. એટલે એ પણ લીધું. ત્યાર પછી આપણે વાત જે થઈ રત્નકરણ શાવકાચાર, એમાં પહેલી 41 ગાથાઓ, પછી મોક્ષ માર્ગ પ્રકાશક તેમાં સમ્યક દર્શનનું ચેપ્ટર, ત્યાર પછી દર્શન પાહુડ તેની 36 ગાથાઓ, પછી સમયસાર નાટક એટલે એ હિન્દી, અને સમયસાર કળશ એટલે સંસ્કૃતની બંને ટીકાઓ અમૃતચંદ્ર દેવની અને જયસેન આચાર્ય દેવની, પછી સહજ સુખ સાધન, યોગશાસ્ત્ર અને જ્ઞાનાર્ણવમાં જેટલું આપ્યું હોય તે સહજ સુખ સાધન અને તત્વાર સૂત્રમાં જે સર્વાસિદ્ધિ અને સમજી શકાય એવી પંડિત સફલાલજીની ટીકા, આ ઉપરાંત સ્વામી કાર્તિકે અનુપ્રેક્ષામાં 308થી 329મી ગાથાઓ જે છે એમાં પણ મૂળ ગાથાઓમાં, સંસ્કૃત ટીકામાં અને તેની હિન્દી ટીકામાં પણ બહુ સુંદર વર્ણન આવે છે. એટલે અભ્યાસી મુમુક્ષુઓએ આ બધો સમ્યક દર્શનનો વિષય તે જાણી અને આગળ પુરુષાર્થ. ધન્યવાદ. તે વ્યવહાર નહીંથી અથવા ચરણાનુયોગની મુખ્યતાથી સમ્યક દર્શન છે. કર્ણાનુયોગથી
એ પણ ભાઈ શ્રી વાત કરી દીધી, લબ્ધિમાં આવી ગયો દર્શન. મોહનીની સાત પ્રકૃતિ, સમ્યક તો મોહની, મિશ્ર મોહની અને મિથ્યા તો મોહની તથા અનંતાનુમંદીની ચાર ચોકડી, તે કર્મના ઉદય ને નકારવો, તે કર્મની પ્રકૃતિઓના ઉદયને નકારીને તે રૂપે ન પરિણમતા હું પોતે આત્મા છું, એ પ્રકારે જ્યારે જીવ ઉપશમ ભાવ કરે તો ઔપશમિક સમ્યક્ત્વ છે, ક્ષયોપશમ ભાવ કરે તો ક્ષયોપશમ સમ્યક્ત્વ છે, અને તેને બાળી દે તો તેને ક્ષાયિક સમ્યક્ત્વ હોય છે, એમ ભગવાન કર્ણાનુયોગની અપેક્ષા એ સમ્યક્ત્વનું વર્ણન કરે છે. એકદમ પરમ શુદ્ધ નિશ્ચય નહીંથી એનું વર્ણન શરૂઆતમાં લગભગ છઠ્ઠા શ્લોકમાં સમયસારમાં કહ્યું છે. સમસ્ત નિશ્ચય નહીંથી જે શ્લોક મૂક્યો છે, સમ્યક દર્શન મેત દેવ નિયમા આત્મા ચતાવાનયમ તન મુક્ત્વા નવ તત્વ સંતતિ મિમામ આત્માયમે કોસ્તુ ન. ત્યાં પરમ શુદ્ધ નિશ્ચય નહીંથી આત્માનો અનુભવ કરવો તેને જ સમ્યક દર્શન કહ્યું છે. પણ એ તો પરમ શુદ્ધ નિશ્ચય નહીંથી સમ્યક દર્શનની વ્યાખ્યા થઈ, કારણ કે આત્માનો અનુભવ કરવો તે તો સિદ્ધાંતથી કે અધ્યાત્મથી પણ સમ્યક ચારિત્રનો વિષય છે. પણ ત્યાં આચાર્યશ્રીએ પરમ શુદ્ધ નિશ્ચયને અથવા શ્રદ્ધા પ્રધાન કથન કરી અને આત્માનો અનુભવ કરવો તે જ સમ્યક દર્શન છે એમ કીધું છે. તો ત્યાં પરમ શુદ્ધ નિશ્ચયને લગાડવો, સામાન્ય શુદ્ધ નિશ્ચયને લગાડવો નહીં. તો આ પ્રમાણે સમ્યક દર્શન એટલે શું? ઉપમાં રુચિ થઈ જવી તેને સમ્યક દર્શન કહે છે. ભવ્ય જીવોએ તેને પ્રાપ્ત કરવા જેવું છે, અને જેમને પ્રાપ્ત થયું છે તેમણે તેનું સંરક્ષણ અને સંબોધન કરવું છે. આ પ્રકારે આપણે સમ્યક દર્શનની જે ધર્મગુષ્ટિ છે તે અત્રે પૂરી થાય છે. હવે આગળ રાય ચંદ્ર ધૈર્ય પાલ ધર્મ ઢાલ ક્રોધ કાલ રાય ચંદ્ર ધૈર્ય પાલ ધર્મ ઢાલ ક્રોધ કાલ મુનિ તો આગે મેરે પ્રણામ આમાન હો મુનિ તુમ આગે મેરે પ્રણામ આમાન હો શાંતિ કે
Thank you.
राजा ने दरबार रे तैया तैया नाच करता राजा ने दरबार रे तैया तैया नाच करता राजा ने दरबार रे तैया तैया नाच करता राजा ने दरबार रे पिछला गेरा आनंद छायो आनंद छायो आनंद छायो पिछला गेरा आनंद छायो आनंद छायो आनंद छायो पल पल तू ही पुकारे चैन पड़े ना मुझने जराए आँखों आँसू सारे अब नहीं तलसाओ रे रयो छो तुझने पामू क्या रे तुझने पामू क्या रे अंतरनिया आशा मारी पूरी कर सो क्या रे करुणा ने बरसाओ नातारं विश्वतत्त्ववानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः दिन दुखी जीवों पर मेरे उर से करुणा स्रोत बहे दुर्जन क्रूर कुमार गरतों पर क्षोभ नहीं मुझको आवे साम्य भाव रखूं मैं उन पर ऐसी परिणति हो जावे अपने जीव चलाइए छे पर आत्मा ने तो ठप कर दिए छे भगवान कहे छे बे चलाओ अपने जीव थी बोलिए छे जारे जारे जीव भक्ति करे स्वाध्याय करे हाँ जारे जारे स्तुति करे भक्ति करे त्यारे जीव ने जीवनु काम करवा देव ने आपने आपनु काम करवू जीवनु काम बोलवानु छे आपनु काम ते वखते चिंतन जे अर्थ जे शब्दों बोलिए छे एनो जे अर्थ थाय छे एमा आपनु चित्त लगाववानु छे आध्यात्मिकता जुदी बात छे प्रभु
આ દુનિયામાં જેટલા ગુણવાન પુરુષો છે તે ગુણવાન પુરુષો પ્રત્યે મારે પ્રેમ છે અને તેમના ગુણો હું ગ્રહણ કરવાનો છું. આ દુનિયામાં જે દુખી જીવો મારા સંપર્કમાં આવે તેમને હું તન મન ધન આત્માથી મદદ કરવાનો છું. અને છેલ્લે મને ગાળો દે, મારી નિંદા કરે, મને વિઘ્ન કરે અને બીજી બધી રીતે મારાથી વિપરીતપણે વર્તે તેઓ પ્રત્યે પણ મારે પ્રેમમય વ્યવહાર કરવો છે એવો માધ્યસ્થ ભાવ હું ભાવું છું. આપણા જીવનના વ્યવહારની અંદર ઉતારીએ અને આત્મજ્ઞાનની ભૂમિકાને તૈયાર કરીએ કે જેથી આપણો આત્મા જલ્દી જલ્દી આગળ આગળ મોક્ષ માર્ગમાં ચાલે અને પૂર્ણ આનંદનો ભોગી. આજના અતિથિ વિશેષ જે છે એમાં એક શ્રી બળદેવભાઈ ડોસાભાઈ પટેલ, તેઓનો આપણા ઉપપ્રમુખ શ્રી હરિભાઈ, મંત્રી શ્રી હરિભાઈ, એમાં શ્રી બળદેવભાઈનો સમાવેશ થાય છે. હવે આપણા અતિથિ શ્રી બળદેવભાઈનો આપણા સહમંત્રી સંસ્થાના શ્રી જયંતિભાઈ સંઘવી પુષ્પાલથી સ્વાગત કરશે. સુનંદાબેન, આમંત્રિત મહેમાનો તથા મોહમુખ સુભાષબહેનો, શ્રી બંસીલાલ એસ ખાપડિયાનો ફરીથી આપતા હું આનંદ અનુભવું છું. શ્રી બંસીલાલ એસ ખાપડિયા તેઓ શ્રી ગુજરાત હાઈકોર્ટના માનનીય ન્યાયાધીશ છે. તેઓ જૈન ધર્મના ઊંડા અભ્યાસી છે અને તેઓ શ્રીને આધ્યાત્મિક ભૂમિકા છે. પરિણામે વ્યવહારમાં ન્યાયી, નમ્ર અને સજ્જનતા વગેરે ગુણો ધરાવે છે. હાઈકોર્ટની કામગીરીમાં ભાગ્યે જીજો સમય મળે તે આપ સૌને વિદિત છે. તેમ છતાં તેઓ દરરોજ સામાયિક તથા વાંચન નિયમિત રીતે કરે છે. કાયદાના નિપુણ, આધ્યાત્મિક તત્વના પ્રકારની સૂર, વ્યવહારમાં દરેક પ્રકારની સુવાસ એવા મહાનુભાવ આજે આપણી સમક્ષ હાજર છે. તેઓ શ્રી અંગે વિશેષ વધારે કહેવા બદલે તેઓ શ્રી ને સ્વમુખી આપે તેઓ શ્રી શાંતિથી સાંભળશો. હવે સંસ્થાનો ટૂંકમાં પરિચય શ્રી હરિભાઈ આપશે. કરણીયા બહેન, શ્રી સોનાબેન, ગોકુલભાઈ, આમંત્રિત મહેમાનો, મારા સહ કાર્યકરો અને મુખસુદ ભાઈઓ તથા બહેનો, સંસ્થાના વિસ્તૃત પરિચયથી આપ સૌ જ્ઞાત છો, પરંતુ સંસ્થાના વિકાસના મુખ્ય બનાવવાની સમીક્ષા કરવી અત્રે અસ્થાને નહીં ગણાય. આ સંસ્થા સસુ સેવા સારના કેન્દ્ર વિક્રમ સંવત 2021 વૈશાખ શુદ્ધ દસમ ભગવાન મહેશ્વરના કામમાં આવતું હતું. અત્યાર સુધીમાં 63 પુસ્તકો પ્રકાશિત થયા છે. શરૂઆતના તબક્કામાં શ્રીમદ રાજચંદ્ર પાઠશાળા પંચમીની કો તથા સંસ્થાની સ્થાપના જે મૂળ જગ્યાએ થઈ હતી તે પુષ્પ જિલ્લા મીઠાપરીના મકાનમાં સ્વાધ્યાયની પ્રવૃત્તિઓ ચાલતી હતી. દર વર્ષે એકવાર ત્રિદિવસીય શિબિરનું આયોજન કરવામાં આવતું હતું, જેમાં ગુજરાત, સૌરાષ્ટ્ર તથા ભારતના અન્ય સ્થાનોથી સંસ્કૃતિ ચાતુર્મુખો ભાગ લેતા હતા. આવી 3 શિબિરો અમદાવાદમાં, 1 શિબિર વડવા, 1 શિબિર વવાણિયા તથા 2 શિબિરો કસ્તુરબા કેન્દ્ર કોબા ખાતે યોજાઈ હતી. 1981ની શિબિર દરમિયાન આપણે જ્યાં બેઠા છીએ તે ભૂમિનું દાન સંસ્થાને આ શિબિરમાં ભાગ લઈ રહેલા દાનવી શ્રી રસિકલાલ અચરલાલ શાહે કર્યું અને મુખ્યના તનમનગણના સહકારથી 1982માં આ સંસ્થાનું મુખ્ય મકાન તૈયાર થયું. 1982ની છેલ્લી શિબિર કસ્તુરબા કેન્દ્રમાં ભરાયા પછી આ કેન્દ્રમાં પ્રવેશ કરીને સઘન સાધનાનો કાર્યક્રમ યોજાય છે અને પર્યુષણ દીપોત્સવી તથા શ્રી રાજચંદ્રજી જન્મજયંતિ પ્રસંગે યોજાતા ખાસ સ્વાધ્યાયમાં ઘણા મોક્ષુ ભાઈઓ ભાગ લે છે. સંસ્થાની સ્થાપનાને આ વર્ષે 10 વર્ષ પૂરા થતા હોવાથી પ્રસાદી સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને આ શિબિર યોજાય છે. આપ સૌના સહકારથી 1983માં યોજનાલય તૈયાર થયું.
1984 માં મહિલા સાધના ભુવન અને સંસ્કૃતિ તૈયાર થયા અને શ્રી મંદિરજીનું કામ ચાલુ છે. જયપુરથી મૂર્તિઓ આવી જાય અને મંદિરનું કામ પૂર્ણ થાય તેનો પ્રતિષ્ઠા મહોત્સવ યોગ્ય સમયે ગુજરાતમાં આવશે. ભવિષ્યમાં આપણે જ્યાં બેઠા છીએ તેની આ બાજુ ગ્રંથાલય માટેનું મકાન બનાવવાનો વિચાર છે, જેથી સંસ્થા પાસે 35,000 જેટલા વિવિધ પ્રકારના ગ્રંથો છે તેની યોગ્ય જાળવણી થાય તથા અધ્યયન નાગરિકો તેનો લાભ લઈ શકે. અત્યારે સ્વાધ્યાયમાં સૌથી સરળ વૃક્ષો વ્યક્તિગત છે, પરંતુ દરેકની જરૂરિયાત અનુસરે આજે જ્યાં બેઠા છીએ એ સ્થળે એ મોટો સ્વાધ્યાય આત્માનંદજી સુરંતાબેન, આજના અતિથિ વિશેષ બલદેવભાઈ ડોસાભાઈ પટેલ, જસ્ટિસ કાપડિયા સાહેબ, મુરબ્બીઓ અને સૌ સાધકો, સંસ્થાનો પરિચય હરિભાઈએ આપ્યો. 10 વર્ષમાં જે વિકાસ થયો છે એનો તો હું સાક્ષી છું. આ સંસ્થાનું ખાતમુહૂર્ત થયું, ભૂમિપૂજન થયું તે દિવસે હું હાજર હતો અને એ વખતે જ જાહેર કર્યું હતું કે 2-3 વર્ષમાં જ અહીંયા મકાન થઈ જશે. એ પ્રવૃત્તિ વિકસી છે અને આજે 10 વર્ષ બાદ આ દશાબ્દી મહોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે આપ સૌને મારી વિનંતી છે કે આ સંસ્થાની પ્રવૃત્તિઓ ટકી રહે, એને પ્રોત્સાહન મળે એ માટે આપણાથી બને એટલી આર્થિક સહાય કરશો એવી વિનંતી. સંસ્થામાં આશ્રયદાતા બનનારે 1,001 રૂપિયા આપવાના હોય છે, સંરક્ષક 501, આજીવન સભ્ય 351. આ ઉપરાંત જે માસિક દિવ્ય ધ્વનિની વાત કરી એ દિવ્ય ધ્વનિ માસિકના પણ આપ આજીવન સભ્ય થઈ શકો છો. એ ટકાવી રાખવી એ આપણો ધર્મ છે, ઉદાર હાથે મદદ કરશો. પૂજ્ય શ્રી આત્માનંદજી તથા બેન શ્રી સુનંદાબેન વોરા, આજે શ્રી લાડકચંદભાઈ વોરાના જે પરિચય આપવાનો છે એમાં આપને ખ્યાલ આપી દો. Bye.
વાળો દેવ કી જય. મહાવીર સ્વામી ભગવાન. પૂજ્ય શ્રી લાલકચંદભાઈ ને આ પ્રસંગે બે આશીર્વચન આપવા માટે બોલું. આધ્યાત્મિક સાધના કેન્દ્ર, આધ્યાત્મિક સાધના કેન્દ્ર. રાજકોટના વતની છે, પોતાની ફાર્માસ્યુટિકલ મોટી ફેક્ટરી છે, આવી ગયો છે.
કે આજે ભોજન મારા તરફથી રાખશો અને હું ન આવવા બદલ ખૂબ દિલગીર છું. મારો આત્મા ત્યાં જ છે, મારે આવવાની ફરજ હતી, પણ ઘણા પ્રતિકૂળ સંયોગોની વચ્ચે હું આવી શક્યો નથી. તો એ રીતે શ્રી જ્યોતિભાઈ મોદીનો આપણે આભાર માની હવે જે વિમોચન કરવાનું છે તે શ્રી નવનીતભાઈ પટેલના હસ્તે કરવાનું છે. આપ સૌ નવનીતભાઈ પટેલને અમદાવાદવાસીઓ તો બહુ સારી રીતે પીછાણે છે. શાંતિ પદ દર્શન પુસ્તક અંગે પણ આપ સૌ જાણો છો. એ શાંતિપદ દર્શન પુસ્તકના વિમોચન માટે આપણા આમંત્રણને માન આપી અત્રે શ્રી નવનીતભાઈ પટેલ બતાવ્યા છે. સદગુરુ દેવ કી જય. મનજી, આદરણીય બેન, પુરંદર બેન, આજના અતિથિ વિશેષ માન્ય શ્રી કાપડિયા સાહેબ, મોરબી શ્રી ભદ્રભાઈ, અન્ય મહાનુભાવો, મુખ્ય ભાઈઓ અને બહેનો, સેવા મંડળ તરફથી આ શાંતિપદ દર્શન પુસ્તક પ્રકાશન કરવામાં આવ્યું. એના લેખક પૂજ્ય જીનેન્દ્ર વાણીજી મહારાજ સાહેબ છે. મૂળ પુસ્તક હિન્દીમાં છે અને આપણા આદરણીય બહેન પુરંદાબેને એનું ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. એમાં બે ખંડ છે, દર્શનખંડ અને સાધના ખંડ. આ દર્શનખંડનો અનુવાદ થયો છે. હું પુરંદાબેનને વિનંતી કરું કે તેઓ સાધનાખંડનો પણ અનુવાદ કરે અને એના પ્રકાશનમાં કંઈ વાંધો નહીં આવે એવી ખાતરી આપું. શાંતિપદ દર્શનના વિમોચન પ્રસંગે આધ્યાત્મિક કેન્દ્રના સંચાલકોએ મને તક આપી તે બદલ એમનો આભાર માનું છું. આત્મારંજી વાળા સાહેબની વાણી હું તો જો મોડો આવ્યો, પણ જે છેલ્લે એમના જે વાત ચાલી મૈત્રી પ્રમોદ કરવાના માધ્યસ્થ ભાવ જીવનમાં જો આવી જાય તો શાંતિ માટે બીજે જવાની કઈ જરૂર ના પડે. શાંતિપદ દર્શનમાં પણ શ્રી વિરેન્દ્રજી સાહેબે કાર્ય કારણ જીવ જીવ આશ્રમ સંવર નિદ્રા બંધન મોક્ષ એ બધા તત્વો દ્વારા મોક્ષો આપણે જે મોક્ષની ખાસ અભિલાષા રાખીએ છીએ એ અંગેનું માર્ગદર્શન. ચક્ષોન્મિલિતં તેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પૂજ્ય આત્માનંદજી તથા પરમ શ્રદ્ધેય સુનંદાબેન, આદરણીય મહેમાનો, મુમુક્ષુ ભાઈઓ અને બહેનો, આ ગ્રંથના પ્રકાશન પાછળ જેમનો અનન્ય સહયોગ અને પ્રેમ પરિશ્રમ છે તેવા આદરણીય પંડિત શ્રી બાબુલાલ સિદ્ધસેન જૈન જેટલું અભિવાદન કરીએ તેટલું ઓછું છે. તેમણે અગાસ મુકામે ઘણા વર્ષ સુધી સાહિત્ય સેવાનું કાર્ય કરેલું છે અને આપણી સંસ્થાના સાહિત્ય પ્રકાશન સેવાનું પણ તેઓ એવા ભક્તિભાવે કાર્ય કરે છે. સરળતા, સાદાઈ, સજ્જનતા અને કર્તવ્યનિષ્ઠાની મૂર્તિરૂપ પંડિત શ્રી બાબુલાલ સિદ્ધસેન જૈનનું સન્માન સંસ્થા અને સર્વ મુક્ષો વતીથી પંડિત શ્રી આત્માનંદજી પોતે જ કરશે.
પૂજ્ય શ્રી તેઓનું સાલથી જ અભિવાદન કરતો સદગુરુ. આશીર્વાદ ગુરુજનોના, સંતોના, આત્માર્થીજનોના, મોક્ષુ બંધુના હું ઈચ્છું છું કે તેઓ લાભ પ્રાપ્ત કરીએ છીએ. એ બધા જ મકાનો કરવા પાછળની અર્થાત મહેનત કરનાર શ્રી દીપિશા ને પૂર્ણ યશ મળે છે. તેઓની મહેનતના આભારે અત્યારે આપણે ટૂંક વખતની અંદર આ મકાનોનો આશ્રમ ઊભો કરી શક્યા છે. એવા શ્રી દીપિશા જેઓ રિટાયર્ડ ચીફ એન્જિનિયર છે અને આપણી સંસ્થા માટે ઘણી મમતા રાખે છે. નવલભાઈનું સ્વાગત કરવાનું જે મને કહેવામાં આવ્યું તો થોડા એમના માટે બે શબ્દ પણ આપને કહી દઉં. મૂલ્યને આપણે ન સમજીએ તો આ સમાજ ક્યાંથી અટકશે કેવું મુશ્કેલ છે. એટલે એ દ્રષ્ટિએ તેમ છતાં હું જે રીતે જૈન ધર્મ વિશે થોડું સમજ્યો છું તે અંગે આપની સમક્ષ કોઈ વાત કરીશ. જૈન ધર્મનો પાયો અહિંસા છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે અહિંસા પરમો ધર્મ. એટલે પહેલી વાત એ થાય કે અહિંસા એટલે આપણે સામાન્યતા અહીં બેઠેલા બધા જ સામાન્ય સુખી માણસો છે અને રવિવારની સાંજ પડે એટલે ટીવી આગળ ગોઠવી દઈએ છીએ. ગયા રવિવાર આપણે ગોઠવી ગયા અને કદાચ સપનતા સોદાગર પિક્ચર. પરંતુ જેને જેવી જે વસ્તુ જે સત્તો ખેંચવું હોય એ એમાંથી ખેંચી શકે તો એ માણસને એ જરાએ પૂછ્યું કે એ સત્ય શું. તો બીજા સુખી થાય એ સત્ય બહુ ટૂંકી વાત કરી. સંતપાલજીએ એવી રીતે અહિંસાની વ્યાખ્યા આપી કે કોઈ પણ જીવને કોઈ પણ રીતે દુઃખ પહોંચે એટલે હિંસા અને એનાથી વિરુદ્ધનું કાર્ય તે અહિંસા. સામાન્ય રીતે અહિંસા શબ્દ તો એક જ છે પણ જુદા જુદા પર્યાય હોય છે. આપણે એમ કહીએ કે દૂધ કેવું તો કે મીઠું, કેરીનો રસ કેવો એ પણ મીઠો, સાકર કેવી તો મીઠી, પણ એ દરેકમાં
દર્પણ થોડું ઓછું, મીઠાશ ઓછી વધતી હોય છે. જ્યારે આપણે અહીં અહિંસાની વાત કરીએ છીએ ત્યારે મારી દ્રષ્ટિએ અહિંસાની થોડી શ્રેણી હોય છે. એ ગાંધીજીની અહિંસા આપણે પહેલે વિચારીએ તો ગાંધીજી એમ કહ્યું કે અહિંસામાં એમનો કોન્સેપ્ટ એવો લીવ એન્ડ લેટ લીવ, એમાં ના કોઈને કદાચ આ 32 આગમો તો પછી મારું સ્વામ પછીથી રચાયા, એટલે આગમન જ્ઞાનની જરૂર નથી. જ્ઞાનની જરૂર છે, જ્ઞાનને ન વાંચવું મને ગેસમ જ ના કરે તો સમજવાનું કે જ્ઞાન તો જરૂર છે, પઢમમ જ્ઞાનમ પ્રબોધયા, નહીં તો ખ્યાલ ના આવે. પણ અત્યારે આપણે બીજી રીતે વિચારી રહ્યા છીએ સત્યની વાત. તો બધા એમ કહ્યું કે શું આ બધો આટલા બધા બહુ જ શાસ્ત્રના અભ્યાસ કર્યા પછી શું આમ ધર્મ શું? અને એક જ વાક્યમાં કહ્યું કે સત્યમ વધ ધર્મમ ચર. ધર્મ એ ભાષણબાજીનો વિષય નથી કે આચરવાનો વિષય છે, ને સત્યમ વધ સાચું બોલ. હવે અમારી કોર્ટોમાં ગાંધી સાહેબ કંઈ છે, વર્ષો સુધી અમને સાક્ષીઓની જુવાનીઓ લીધી હશે. અમે જજ તરીકે પણ ઘણા પક્ષકારોની સાક્ષીઓની જુવાનીઓ લીધી. એમાં પહેલું કહે કે બહુ હું સાચું કહીશ, ફક્ત સત્ય કહીશ, અને સત્ય સાથ બીજું કંઈ નહીં. અને તે છતાંય જ્યારે આખી જુવાની પૂરી થાય, બધાની જુવાની પૂરી થાય, દસ્તાવેજ પુરાવા થાય, અને જ્યારે અમે એનો વિચાર વિમર્શ કર્યા પછી નક્કી કરીએ ત્યારે આપણને એમ લાગે કે અને સત્યના બોલવાના સંબંધી બાદ છતાં એની જીવાની માનવા લાગે. હવે ત્યારે આ સત્ય શું એ કમ્પ્લીટ બની ગયા છે. સિવાય આજના વિમોચકો મુમુક્ષુ ભાઈઓ રૂપે આજના દશાબ્દી સમારોહ વખતે મને અહીંયા આવવા માટે જે આમંત્રણ મળ્યું એ મારું પરમ સૌભાગ્ય સમજું છું. આજે ધર્મના સિદ્ધાંતોની ઘણી વાતો થાય છે એ કહેવાનું માટે મારી પાત્રતા નથી, ફક્ત હું એટલી વાત કરું કે આ સંસ્થાના તે 10 વર્ષ થયા તેમાં એની જે કાર્યવાહી થી મારા જીવનમાં મને શું લાભ થયો અને એ રીતે આ સંસ્થા જે મારા ઉપર ઉપકારી છે તેનું ઋણ ચૂકવવા માટે કંઈક મને જે આ 2 શબ્દો બોલવાની તક મળી તે બદલ હું પૂજ્ય આત્માનંદજીનો અને આ સંસ્થાના ટ્રસ્ટીઓનો આભાર વ્યક્ત કરું. 10 વર્ષથી ચાલતી આ સંસ્થા જે સતસુખ સેવા એટલે કે સતસુખ સાચું વાંચન ની જે ભૂખ લાગી હોય એને જે પાછી મળી છે એનો મને સ્વાભાવિક સંતોષ થયો. આજના આ જે વિષમકાળની અંદર આપણા જીવનને ક્યાં એનો મોડ આપવો, કેવી રીતે આપણે જીવન જીવવું એ સિદ્ધાંતોમાં ઘણી વાતો લખી હોય, છતાં જે ભાષા જે વાંચન અને જે લખાણ આવે છે એ જ્યારે હું વાંચું છું ત્યારે મને વાર વાર એ વાંચવાનો મને વિચાર આવે છે. હું વાર વાર એને વાંચું છું અને જ્યારે વાંચી જ્યારે એનું જ્યારે ચિંતન કરું છું ત્યારે જીવનમાં કેટલા અંશો કરી શકાય એનો પણ એ વિચાર આવે અને ખરેખર એ પ્રત્યે અહોભાવ જાગે કે ખરેખર આ સમયની અંદર પણ જેને કંઈક જીવનમાં ધર્મ પ્રત્યે પ્રેમ છે, ધર્મ પ્રત્યે લાગણી છે, અગર તે રસ્તે સાધક તરીકે કંઈક વિચારવું છે તેના માટે આવા સાધનો ખરેખર ઉપયોગી નીવડ્યા છે અને એનાથી પોતાના આત્માને કંઈક પણ સંતોષની લાગણી અનુભવાય આવી મને અનુભૂતિ થઈ. એ હું મારી લાગણીઓ આજે આપની સમક્ષ વ્યક્ત કરું છું. કેવી રીતે જીવી શકીએ એ અંગે વાત કરીશ. આપણા શાસ્ત્રમાં કહ્યું છે કે સર્વે જેવા ઈચ્છંતો ઈચ્છંતો જીવ્યું ન
ત્યાં મળી ગયો. જીવ માત્ર જીવવા ઈચ્છે છે. જગતમાં એક પણ એવો જીવ નથી કે જે સ્વેચ્છાએ મૃત્યુ ઈચ્છતો હોય. અને જો બધા જીવો જીવવા ઈચ્છતા હોય તો શાસ્ત્રે પર કહ્યું કે જ્ઞાનીનો જ્ઞાનીપણાનો સાર શું, તો જે અહિંસક છે તે જ્ઞાની છે, જે અહિંસક નથી તે જ્ઞાની નથી. આવી વાત આપણા જૈન દર્શનમાં કરેલી છે. સર્વધર્મનો સાર અને સર્વજીવનની સાધનાની પરિસીમા એ મનુષ્ય અહિંસક બને એ છે. ત્યારે આ અહિંસા વિશે આપણે જેમ મહારાજે કહ્યું તેમ કે બહુ આધ્યાત્મિક ભૂમિકામાં 20% ચર્ચા કરીએ અને બાકીની 80% ચર્ચા આપણે આપણા જીવનમાં રોજબરોજમાં અહિંસા કેવી રીતે લાવી શકીએ એ વિશે કરીએ. અત્યારે આપણે જે વાતાવરણમાંથી અમદાવાદમાંથી આવીએ છીએ તે સૌ કોઈ એક હિંસાના વાતાવરણમાંથી છે. આપણા હૃદયમાં હિંસા નથી, પણ મેં તો પ્રત્યક્ષ અનુભવ્યું કે મારા ઘરની 200 મીટર દૂર, 100-150 મીટર દૂર એક એવું વંટોળવાળું વાતાવરણ ઊભું થયું કે મારો કાકો અને એમ થાય કે આ શું થવા બેઠું છે. ચારે બાજુ યાદ. અને તે વખતે અહિંસામાં માનનારા ઘણા બધા લોકો પોતાનું સ્થળ છોડીને ભાગી ગયા અને પેલા લોકોની વચ્ચે જઈને કોઈ એક માણસ પણ એવો ન નીકળ્યો કે જઈને કહે કે ભાઈ આ શું કરો છો. આ અહિંસાની પરંપરા જે ચાલી છે તે જો ન રોકાય તો અહિંસાની આપણે ગમે એટલી ઉપાસના કરીએ તો એ જીવનમાં હિંસા જ વધારે અસરકારક બને. પણ હું એક બીજા સંદર્ભમાં આ વાત કહેવા માગું છું અને તે છે, જગતમાં હિંસા એટલી બધી વ્યાપક થતી જાય છે કે હું અને તમે નહીં પણ આ જગતની બધી જીવસૃષ્ટિ એ નાશ તરફ ધસી રહી છે. આ હિંસા આની આ રીતે જો આગળ વધી તો જગતની પ્રાણી માત્ર નાનામાં નાના જીવો પણ એના વિશે જે કંઈ વિચારો રજૂ કરવા છે એ હું રજૂ કરીશ. એક ઇતિહાસના અદના અભ્યાસી તરીકે મારે કહેવું જોઈએ કે બુદ્ધ અને મહાવીરે ભારતના ધાર્મિક ઇતિહાસમાં એક મોટી ક્રાંતિ પોતાની વિચારસરણી દ્વારા રજૂ કરી છે. બ્રાહ્મણ પરંપરા જે હિંસામય બની હતી, જેનો ઉલ્લેખ મારા અગાઉના બે વક્તાઓએ કર્યો, એ સમાજની અંદર અહિંસા પ્રધાન ધર્મ સ્થાપિત કરવાનું કામ બુદ્ધ અને મહાવીરે કર્યું. ગઈકાલે જ વૈશાખી પૂર્ણિમા આખા દેશમાં ઉજવાય એને બુદ્ધ પૂર્ણિમા કહેવામાં આવે છે. એ અગાઉ 5 દિવસ પહેલાં વૈશાખ શુદ્ધ દશમ મહાવીર કથા વાર્તાઓમાં જ પુરાયેલો રહ્યો છે. ધર્મને આચરણમાં મૂકવાની આપણે વાત કરી નથી, ધર્મને પ્રદર્શનનું સાધન બનાવ્યો છે. ત્યારે ભારતે આખી દુનિયાને સંદેશો આપ્યો છે કે ધર્મ એ પ્રદર્શનનું સાધન નથી પરંતુ આચરણનું સાધન છે. ધર્મની બાબતમાં આચરણ એ જ મહત્વની બાબત છે અને જૈન ધર્મને લાગે વળગે છે ત્યાં સુધી આચાર એ જ ધર્મનો પ્રથમ અંગ છે. અને એટલે જ જૈન ધર્મના શાસ્ત્ર ગ્રંથોમાં પણ જો પ્રાચીનમાં પ્રાચીન અને વધારે વિશ્વાસ મૂકી શકાય એવો જો કોઈ ગ્રંથ હોય તો તે આચારાંગ સૂત્ર છે. બહુ સરસ પુસ્તક ગોપાળદાસ પટેલે લખ્યું છે, મહાવીર સ્વામીનો આચાર ધર્મ, એ પ્રત્યે હું આપ સૌનું કરવા જેવી છે. એનો અભિલેખ કોતરી લેવા જેવો છે. કવિ કહે છે, પંખીના તહુકાથી ઉઘડે એવું, પંખીના તહુકાથી ઉઘડે એવું વહેલી સવારનું મૌન મને આપો. પંખીના ટહુકાથી ઉઘડે એવું વહેલી સવારનું મૌન મને આપો. દિવસની ડાળ પર ઝૂલ્યા કરું કાળ,
કાળનું પ્રતિક દિવસની ડાળ પર ઝૂલ્યા કરું, શબ્દોને અર્થો હું ભૂલ્યા કરું. આ બધી મોકાણ, આ બધી માથાકૂટ, આ બધી હિંસા શબ્દો અને અર્થોની છે. એટલે કવિ કહે છે, દિવસની ડાળ પર ઝૂલ્યા કરું, શબ્દોને અર્થો હું ભૂલ્યા કરું. શબ્દ અને અર્થ ભૂલી જાઓ, પેલા કાશીબાની જેમ હું તો કંઈ શાસ્ત્ર જાણતી નથી, પણ આ ત્રણ રોટલા ઘડું છું, એક મોતિયા કૂતરાનો, એક ગવરી ગાયનો અને એક મારો. કોઈ શબ્દોનો અર્થ કાશીબા જાણતા નથી, પણ શબ્દને અર્થ ભૂલો તો કઈ પ્રક્રિયા થાય? કવિ કહે છે, શબ્દોને અર્થો હું ભૂલ્યા કરું, ભીતરને ભીતર હું ભૂલ્યા કરું, ભીતરને ભીતર હું ફૂલ્યા કરું. ફૂલની સુવાસથી, ફૂલની સુવાસથી છલકે એવું વહેલી સવારનું મૌન મને આપો. પંખીના ટહુકાથી ઉઘડે એવું વહેલી સવારનું મૌન મને આપો. દિવસની ડાળ પર ઝૂલ્યા કરું, શબ્દોને અર્થો હું ભૂલ્યા કરું, ભીતરને ભીતર હું ફૂલ્યા કરું, ભીતરને ભીતર હું ખુલ્યા કરું, ભીતરને ભીતર હું ખુલ્યા કરું. કૃપાળુ દેવ કી માયા માન
અભિવ્યક્તિ તે સમયે થઈ નહીં, પરંતુ એમની પશ્ચાત વર્ષી અસર છે. એ અસરમાં આપણને ચોક્કસપણે આપણે કહી શકીએ કે શ્રીમદ રાજચંદ્રજી એ આ કાળની અંદર ભારતની 20મી સદીના એક મહાન યુગ પ્રવર્તક છે. બે ક્ષેત્રની અંદરની એમની અસરની બહુ ટૂંકની અંદર વાત કરીએ તો એક વાત છે એ ધાર્મિક ક્ષેત્રની અંદર. ધાર્મિક ક્ષેત્રની અંદર શ્રીમદજીની જે પશ્ચાત વર્ષી અસર છે એની અંદર એમણે જે પ્રતિપાદન કર્યું છે એ પ્રતિપાદન એક જબરજસ્ત આજે યુગની અંદર જોવા મળે છે અને ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે. ગજ, મત, સંઘ, સંગાડા, પંથ, ઉપપંથ, સંપ્રદાય, આના જે નાના નાના વાળાઓ એની અંદર સીમિત થયેલો આખો વિતરાગનો માર્ગ અને ક્રિયાકાંડ, શુષ્ક જ્ઞાન અને જળ ક્રિયા એમાંથી બંધાયેલી ભારતની ધાર્મિકતા
ધર્મગુરુઓ કહેવાતા કુલગુરુઓ એની સીમાડાઓની અંદર સંકુચિત થયેલું અનેકાંત દર્શન જે એકાંતિક આગ્રહ કરીને ચારે બાજુ પકડાઈ ગયેલું એના સીમાડા બધા તૂટી ગયા. શ્રીમદજીની હયાતીમાં નહીં, શ્રીમદજીના અનુગ્રહના કારણે એમની જબરજસ્ત પશ્ચાત વર્ષી અસર આજના જૈન જગતની અંદર એટલે હદ સુધી છે કે આજે સંપ્રદાય મત સંઘ સંગાડો એનો અભિનિવેશ જો કોઈ કરતો હોય તો એ સમાજમાં આજે એનું અજ્ઞાનનું લક્ષણ ગણાય છે. પેલા એ અભિનિવેશ, એ અભિમાન, એ એના માટે ગૌરવ ગણાતું કે હું ફલાણા સંપ્રદાયનો, અમે ફલાણા પંથના, અમે ફલાણાના. આજે અમે ફક્ત મહાવીરના અનુયાયીઓ છીએ, અમે જૈન છીએ. હવે જો કોઈ ગચ્છની વાત કરે તો એનું સમાજમાં કોઈ સ્થાન નથી, એને કોઈ રેકગ્નિશન નથી, એની કોઈ પ્રમાણિકતા સમાજની અંદર, સમાજ એને પ્રમાણભૂત માનવા તૈયાર નથી. કોઈ વિશેષ શાસ્ત્ર વિશેષનો અભિનિવેશ આજે કોઈ એમ કે સત્ય અહીંયા જ છે અને અમારામાં જ છે, અમારી ક્રિયાથી જ મોક્ષ છે અને અમારા ત્યાં જે જ્ઞાન વેચાય છે એનાથી જ મોક્ષનો. એના કરતા ઓછું જમવું, ઉદ અને ઉદર બે શબ્દો છે. ઉદર એટલે પેટ અને ઊન એટલે અધૂરું ઊણું. પેટને ઠસો ઠસ ભરીને નહીં ભરવું, પણ અધૂરું થોડું ખાલી રાખવું, એનું નામ છે ઉનોદર. એનું છે ઘરના બધા સભ્યોને માટે મિષ્ટાન બનાવ્યા છે, પણ તમે ઉપવાસનો નિયમ કર્યો છે, તમે ભોજન નહીં કરવાના. એ ઈચ્છાના ઉપર અંકુશ આવ્યો કે નહીં? મીઠાઈ ગુલાબ જાંબુ ઘરમાં બન્યા છે, છતાં તમે નિયમ કર્યો છે કે મારે આજે ઉપવાસ છે. એ ગુલાબ જાંબુ નહીં જમાય, કારણ કે ઈચ્છાઓનો ત્યાગ નિયમ કર્યો છે. તમારી પત્ની તમે ભાણું ભરીને ભોજન મૂક્યું છે, પણ તમે નક્કી કર્યું છે કે મારે આજે ઉનોદર કરવું છે. તમે એમાંથી અડધી વાનગીઓ કાઢી નાખશો, કારણ કે તમારે પેટ પૂરું ભરવું નથી. આંખમાં આંસુ આવી જાય છે કે પ્રભુ, આવી જ્ઞાન દશામાં તમને આ મુંબઈનો આવો વેપાર અને ભાગીદારો તમારા ઉપર આવું કરે, બધી જ વિધિ ને બધું જ કરવું પડે, ભાગીદારો એમને ઓળખતા નથી કે આ કોઈ જ્ઞાની પુરુષ અમારી વચમાં બિરાજમાન છે. જવાબ લખ્યો સુભાગભાઈ ને કે સુભાગ, ખેદ કરશો નહીં, કર્મ અમે બાંધ્યા છે, દોષ અમારો છે. જ્ઞાની પુરુષની કરુણા, જીવ પોતાને ભૂલી ગયો છે એ જ પોતાનો દોષ છે. તારા દોષે તને બંધન છે, સંતની પહેલી શિક્ષા છે. દોષ હોય તો કોઈનો નથી જગત, તું તારા દોષ જો. આ દોષ જોવા માટે 20 દોરાનું કાવ્ય મુનિશ્રીને મોકલી આપ્યું. રાણજમાં બિરાજમાન છે, ખંભાતમાં મુનિશ્રીનો ચાતુર્માસ છે. જૈન મુનિને આચારની એક મર્યાદા છે કે ગામની બહાર ચાતુર્માસ જઈ શકાતું, અને ગામથી એક 3-4 ગાઉ દેવ આવો સંત બિરાજમાન હોય, એનો સમાગમ પ્રાપ્ત ન થાય, એને એમ થાય છે કે મારો સંયમ મને માર્ગમાં બાધારૂપ છે. મુનિ ઠલે જાય છે ને ભાગોળ સુધી ચાલતા ચાલતા એક દિવસ ઠલે જાય છે આગળ. રાણજ ગામના સીમાડે આવીને ઉભા રહ્યા મુનિ. ગામના એક પટેલ ચાલ્યો જાય છે કણબીને કે જઈ પેલા પારસીના બંગલામાં જઈને જો વાણિયાભાઈ કોઈ હોય એમને કહો કે મુનિશ્રી તમને બોલાવે છે, અંબાલાલભાઈ બોલાવે છે. અંબાલાલભાઈ જાય છે ને બણો બસ પણ મો કાઢ્યો બર જોવન્યાની મોય રે મોયલા સેતીને સાલો રે ભઈ કાસનો કુંપો પલગળી પલ થાશે રે મોયલા સેતીને સાલો રે ભઈ બોલો રૂપો દેવ માલદેવની વ્યંતી સુનામે રે મોયલા સેતીને સાલો રે ભઈ
બહેનો તથા મુમુક્ષુ ભાઈઓ અને આદરણીય મહેમાનો, આપ તારીખ 2/12/85 પછી જે જે સહકાર મળ્યો છે, જેની દિવ્યધ્વનિ માસિકમાં વિગતે આપેલ છે, છતાં સામાન્ય વિગતો નીચે મુજબ છે. રૂપિયા મુંબઈ ઘાટકોપર તરફથી, 1 સદગ્રહસ્થ 5,000 રૂપિયા મુંબઈ ઘાટકોપર તરફથી, 5,000 રૂપિયા 1 સદગ્રહસ્થ મુંબઈ તરફથી ઘાટકોપરથી, 10,000 રૂપિયા વિરાચંદ વસાણી ચેરિટેબલ ટ્રસ્ટ, 4,000 રૂપિયા 1 સદગ્રહસ્થ તરફથી, 5,000 રૂપિયા પ્રેમજીભાઈ હિરજી આત્મસિદ્ધિ નિધિ નિમિત્તે, 3,500 રૂપિયા શશિકાંત નાગરદાસ ધ્રુવ, 5,000 રૂપિયા જય કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ, 2,500 રૂપિયા શ્રી વિનુભાઈ ભીખાભાઈ લીમડી, 3,000 રૂપિયા ખીમજીભાઈ ગાંગર મુંબઈ, 2,500 રૂપિયા શાંતિલાલ હેમચંદ સંઘવી સુરેન્દ્રનગર, 500 રૂપિયા શ્રી ચંદુલાલ ચંદ્રભૂષ શાહ સુરેન્દ્રનગર. લગભગ 450 બહેનો ભાઈઓ બહેનો મોક્ષ ભાઈ બહેનોએ 45,000 રૂપિયાનો આપ્યો છે. ધ્યાન ખેંચવાનું તે આજે ભાવિ યોજના છે, એ અંગેના જે દરેક રૂમ બાંધવા માટે 20-25,000 રૂપિયાની જરૂર છે, અને એવા લગભગ 20 રૂમ બંધાવવા છે, અને જે લાઇબ્રેરી પુસ્તકાલયનો મકાન બાંધવાનો છે એમાં પણ જે ભાઈઓ કે બહેનોને કોઈ પણ એક રૂમ માટે કે કંઈ પણ નોંધાવવું હોય તેની જાહેરાત અત્રે કરી શકાશે. 5-1 મિનિટ આપણે એને માટે છે, પણ એની ઇન્ટ્રોડક્શન 37મા પાઠમાં છે, એટલે આમ 5:39. શ્રી મોક્ષમાળ. આ જમાનામાં ધ્યાન વિશે લોકોને ઘણો રસ દેખાય છે, માટે વિષય એ લીધો છે જેને જૈન પરિભાષામાં સામાયિક કહેવામાં આવે છે, સમતાનો અભ્યાસ કહેવામાં આવે છે. અત્યારે માત્ર અગત્યના અને પ્રાયોગિક ધોરણે જે મુદ્દા ઉપયોગી છે એટલાનો જ આપણે વિચાર વિશેષ કરીશું, બાકીનું ટૂંકમાં વાંચન કરી જઈશું. ધીસ વિલ બી અ પ્રેક્ટિકલ એપ્રોચ રાધર ધેન એ થિયોરેટિકલ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ સબ્જેક્ટ ઓફ મેડિટેશન. એટલું ખ્યાલમાં રાખી અને આ સ્વાધ્યાય સાંભળવા માટે વિનંતી. જેટલું સિદ્ધ ભગવાનમાં છે એટલું વીર્ય પડેલું છે,
ફક્ત એની ઉપર આવરણ આવી ગયું છે, એ આવરણ ધીરે ધીરે કાઢવાનું છે, એ આવરણ અંતરાય કર્મનું છે, અને અંતરાય કર્મને દૂર કરવા માટે પ્રયત્ન કરીએ તો એ નીકળી જાય છે. જેના આપણે દાખલા જોયા કે અહિં ભગવાનનો, પછી મુનિનો અને સાહેબે સમ્યક દ્રષ્ટિ જીવનો દાખલો આપ્યો કે જેનાથી આપણને પ્રત્યક્ષ અનુભવ થાય, પ્રત્યક્ષ જોઈ શકાય. જેમ સૂર્યની આગળના વાદળ નીકળી જાય, એને જેમ જેમ એક એક વાદળ નીકળતું જાય અને જેમ જેમ એ સૂર્ય પ્રકાશતું જાય, એમ આત્માની ઉપર લાગેલા કર્મો જેમ જેમ દૂર થાય તેમ તેમ આત્માની આ બધી શક્તિ જ્ઞાન, દર્શન, સુખ અને વિદ્ય રસ ખાતી વખતે થોડું સુખ લાગે છે, પરંતુ તે ક્ષણિક હોવાથી સાચું નથી. પણ જેટલી વાર લાગે તેટલી વાર તો ઠીક લાગે છે, પછી ભલે તે ક્ષણિક વર્તી હોય તો તેને સુખ કહેવું કે કેમ, એમ કરીને ભાઈએ પ્રશ્ન પૂછ્યો. આનો જવાબ સમજવો સામાન્ય જનતાને માટે સહેલો નથી, પણ જે ભાઈઓને અભ્યાસ કરવો હોય એમને આપણે બેનશ્રી જેટલું પુસ્તક બહાર પાડ્યું છે, એટલે કે અનુવાદ કરીને, તેમાં સુખના પાંચ પ્રકાર બતાવ્યા છે. આપણને સમજણમાં આવ્યો પાંચ પ્રકારના સુખ, અને એમાં પહેલા પ્રકારનું સુખ આ લીધું છે કે ભાઈ તીવ્ર ઉદય આવ્યો કશાય નો, તો એનો કોઈ પણ ઉપાય, કોઈ પણ રીતે જે એનો તક્ષણ જે એનું સમાધાન કરવાનો જે પ્રયોજન કર્યું, તેનાથી કંઈક તક્ષણ પૂર્તિ આકુલતા મટે છે. પણ જ્ઞાનીઓ કહે છે તારી ત્યાં બે ભૂલ થાય છે. પ્રશ્ન એમ છે કે એટલી વાર તો સુખ મળ્યું ને એમને, ત્યાં ભગવાન કહે છે જો બે વાત. પહેલી વાત તો એ જે તારા અનુભવ ની છે, કહીએ કે સાહેબ આ બધું કીધું એને સાચું સુખ માનીએ, કાયમ અમે કેરીઓ ખાયા કરીએ તો અમે કાયમી સુખી ખરા કે નહીં, તો તમે તો ભગવાન એ રીતે ના કહે છે કે જેવી રીતે કોઈ એક ખાનદાન નો દીકરો દારૂ પીએ છે અને પોતાને સુખી ખરેખર માને છે, એને સુખ લાગે છે, એના બાપુજી કહે છે કે ભાઈ તું આવો ડ્રંક થઈને આવે છે એ તને ઘણું દુઃખનું કારણ છે, ને અમારા કોને પણ લાજ અમારી જાય છે, તો પણ એ માનતો નથી અને અંદરમાં વિચારે છે કે આ ડોહો છે તે મને મજા કરવા દેતો નથી, એમ એ માને છે, છતાં પણ એ વાત સાચી છે કે દારૂમાં સુખ નથી એમ આર્ય સંસ્કૃતિમાં તો સર્વત્ર માનવામાં આવેલું. પુરુષાર્થ એટલે શું? આત્માને પામવાનો પ્રયત્ન તે જ પુરુષાર્થ, અને બાકી બધું પ્રારબ્ધ તેવી મારી માન્યતા સત્ય છે જે ભાઈશ્રી પ્રશ્ન કરે છે, પૂછે છે. હવે એનો જવાબ જે છે નિશ્ચય દ્રષ્ટિથી તો એમ જ છે, આત્માને પામવા માટે જે પુરુષાર્થ છે તે જ સાચો પુરુષાર્થ છે. આચાર્ય મહારાજે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં પોતાના શાસ્ત્રના નામનું પૃથ્થકરણ કર્યું છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય બધાએ સાંભળ્યું છે ઘણા ખરા, એના પુરુષ અર્થ સિદ્ધિ ઉપાય ચાર શબ્દ છે અંદર. પુરુષ કહીએ આત્મા, અર્થ કહીએ ચાર પુરુષાર્થમાં મુખ્ય એવો મોક્ષ. પુરુષ, પુરુષાર્થ, સિદ્ધિ, આત્માને મોક્ષની અનંત સુખની સિદ્ધિ થાય તે માટેનો ઉપાય. આપણને અનંત સુખની પ્રાપ્તિ થાય, આપણને અનંત સુખની સિદ્ધિ થાય તે માટેનો આપણે જે ઉપાય કરીએ તે ઉપાયનું જેમાં વર્ણન કરવામાં આવ્યું છે તેવું પુરુષાર્થ સિદ્ધિ નામનું આ શાસ્ત્ર છે એમ આચાર્ય દેવ કહે. નિશ્ચય નહીંથી પહેલા આપણે અર્થ જાણીએ છીએ આનો. નિશ્ચય નહીંથી આત્માના કલ્યાણમાં આપણે જેટલું આપણું પૌરુષ કહીએ શક્તિ, હમણાં વીર્ય શક્તિ આવીને
કે જેટલું લગાવીએ તેટલું આપણને કલ્યાણકારી અને ખરેખર શ્રેયસ્કર છે. આગળ બીજું ચાલુ છે એટલે પછી વ્યવહાર થઈ ગયો. જ માનવામાં આવે જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. આ બે વાત અનુવાદ છે 321-322 ગાથા નો સ્વામી કાર્તિકેય નો પ્રેક્ષા, જેનો રેફરન્સ વચનામૃત માં લીધો છે અને જે ગુરુગણ દ્વારા સમજાયેલી છે. એટલે જે જીવને જે સમયે જે વસ્તુની પ્રાપ્તિ જે કારણથી જેવી રીતે થવાની હોય તે વ્યક્તિને તે વસ્તુની પ્રાપ્તિ તેવા સંજોગોમાં તે કારણથી તેવી રીતે થાય છે એમાં ઇન્દ્ર જિનેન્દ્ર કે નરેન્દ્ર પણ કઈ ફેરફાર કરી શકતા નથી. તો આ વાત કેવી રીતે નિશ્ચય ની જી વાત ચાલે છે? હા, એ બોલે છે કરો રાય માત્ર વધ ઘટ નહીં દેખ્યા કેવળ જ્ઞાન યહ નિશ્ચય કર માન કે તજીએ પ્રથમ ધ્યાન. આપણે બોલીએ છીએ ને ભાઈ, ગૃહદ આલોચનામાં બોલીએ છીએ, બોલવા માટે નથી પ્રભુ, તે આપણા અંતરમાં લેવા માટે. તો આ પ્રમાણે વ્યવહાર નિશ્ચય નહીંની મુખ્યતાથી એ પ્રશ્ન પૂરો થયો. હવે વ્યવહાર એનો પણ વચનામૃતમાં જવાબ આવે છે. તેમાં અહંક મમત્વ કરવાનું નથી. મારા ઓર્ગેનાઇઝેશન થી મારા એડમિનિસ્ટ્રેશન થી મારી વ્યવસ્થા શક્તિ થી આ મિલ નું પ્રોડક્શન છે, મારો દાબ છે એટલે ઘરમાં બધા હવડા ચાલે છે, હું એકાઉન્ટ તપાસું છું ત્યાં સુધી બધી ઘરની વ્યવસ્થા બરાબર છે, જો હું હમણાં આગો પાછો થઉં તો આવતો છું, રામ ચાલ્યા ગયા, ઋષભદેવ ચાલ્યા ગયા, અરે ભાઈ બધા એમ કહેતા હતા ગાંધીજી મરી જશે ને તો ઇન્ડિયામાં ઉલ્કાપાત થશે, પછી જવાહરલાલ પછી તો અંધારું થઈ જશે, લાલબહાદુર શાસ્ત્રી પછી ઊંધું થઈ જશે. વાત તારી સાચી કે વાત બગડી છે એ વાતનો આપણે સ્વીકાર કરીએ છીએ, પરંતુ આપણે જ્યાં જ્યાં જે જે પ્રકારે પુરુષાર્થ કરવો ઘટે તે કરવો, પરંતુ બીજા પુરુષાર્થને ગૌણ કરે અને આત્માના પુરુષાર્થને મુખ્ય કરે તો જ મહાવીરનો સેવક થઈ શકે, તો જ આત્માની શાંતિ પામી શકે. માટે આપણે ફરજ બજાવવી. ગૌવાવન મે જાય ચારો ચરે ચહુ દિશી ફિરે વા કુચિતણુ બછરણા માય મના જીતો તો જીન ચરણે ચિત લાય તેરો અવસર બીત્યો જાય. કરતા જઈએ ઘરનું કામ પણ લેતા જઈએ પ્રભુનું નામ. એટલે એનો અર્થ એમ નહીં કે કાયમ ઘરના કામ કરવા. પાછા તો હમણાં ભાઈ કીધું કે સાહેબ 65 પછી ઘરમાં રહેવું ને એમ વાત નથી. પણ ક્યાં ગઈ હતી? પહોંચી ગઈ હતી અમેરિકા. કેમ બન્યું થયું? કુસુમ ને બર્થડે પાર્ટી ના ઇન્ટરેસ્ટ માં અંદર થી મજા આવતી. સવાર તો હતા ને બધા, યાદ છે ને? આવી વાત છે. તો વ્યવહાર થી ફરી બજાવવી, પરંતુ અંદર માં લેપાવું નહીં, જાગૃતિ રાખવી, અંતરમાં ભાવ દીવો કરવો કે હે પ્રભુ એવા સંજોગ આવે એવો હું પુરુષાર્થ કરું કે મારું સમગ્ર જીવન શ્રી આનંદજી મહારાજ કહે છે તે પ્રમાણે કપટ રહિત થઈ આત્મ અર્પણા આનંદ ઘન પદ રે ઋષભજીને ઈશ્વર પ્રીતમ મારો અરન જાભો રે આવું મારે કરવું છે એવો એવી ભાવના કરવી. કલ્પના નહીં, કલ્પના કરે તો કામ નહીં થાય, તો ભાવના કરશે તો ભાવના ભવના કે યાદશી ભાવના યજ્ઞ સિદ્ધિર ભવતે તાદશી. તો આ પ્રમાણે શ્રી પુરુષાર્થની વાત મારી જે પૂછી તેનો સામાન્ય ઉત્તર. હવે તેજરા અગ્રો પ્રશ્ન લઈએ. તો અગ્રો પ્રશ્ન આ પ્રમાણે ભાઈ નામ માનતે લખ્યું નથી. અનુકૂળ પરિસ્થિતિથી મનને થતા આનંદને રોકવાનો સચોટ ઉપાય શું તે જણાવવા કૃપા કરશો? અનુકૂળ
સ્થિતિ થી મનને થતા આનંદ ને રોકવાનો સચોટ ઉપાય શો? પવન આવે તો બહુ મજા આવે છે, ખાસ ઠંડા એમ થઈ જાય છે, એને કેવી રીતે રોકવું? દીકરો પગે લાગે તો આમ મજા આવી જાય છે, એટલે ટેલિફોન ની વાત કરીએ છીએ એવી રીતે. અનુકૂળ પરિસ્થિતિ થી મનને થતો આનંદ છે આ બે. આપણે છીએ અને આ પેલો મજો, આ શું છે? પેલો મજો આવે છે, કે મજો રોકાય કેવી રીતે એમ પૂછે છે. કે મજો રોકવો થોડો અઘરો છે બાપા, પણ ભગવંતે તેનો ઉપાય જાણ્યો, જોયો, પૂર્ણપણે અનુભવ્યો અને આપણને ઉપદેશ્યો છે. આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં પણ આવી કોઈ સ્થિતિ થાય એમાં બધા ભાઈઓ આવે એવી અમે આશા રાખીએ. શ્રી આત્માનંદજી, શ્રી સત્સૃત સેવા સાધના કેન્દ્ર તથા આધ્યાત્મિક સાધના કેન્દ્રના પ્રેરક, પૂર્વ નામ ડૉક્ટર મુકુંદભાઈ સોનેજી, સંસ્થાના પ્રમુખ શ્રી ચંદુલાલ છોટાલાલ મહેતા, જેઓ શરૂઆતથી જ ખૂબ નમ્રપણે બધી જ સેવા આપે છે, શ્રી પાનાચંદભાઈ મહેતા, સંસ્થાના ઉપપ્રમુખ, આધ્યાત્મિક સાધના કેન્દ્ર કોબાની સ્થાપનામાં અને સંચાલનમાં આગવો ફાળો છે, હરિલાલ મોહનલાલ મહેતા, સંસ્થાના કાર્યકર ટ્રસ્ટી, મંત્રી બન્યા પછી સંસ્થાનું પત્રવ્યવહાર, નાણાકીય અને સંચાલન તથા પ્રકાશન કાર્ય તેમની સ્વતંત્ર રીતે ઉપાડી દીધું છે, મુંબઈના યુવાન ટ્રસ્ટી શ્રી શશિકાંતભાઈ ધ્રુવ, શ્રી ભોગીલાલ શિવલાલ શાહ, સંસ્થાના ઉમંગી જૂના મંત્રી, હાલ નિવૃત્ત, ફરી પાછા સંસ્થામાં રસ લેશે, શ્રી જયંતિલાલ સંઘવી, આધ્યાત્મિક સાધના કેન્દ્રના કાર્યકારી મંત્રી તરીકે સારી સેવા આપી છે, શ્રી રમણીકલાલ શેઠ, સંસ્થાના જૂના કાર્યકર, શ્રી જસવંતભાઈ શાહ, દિવ્યધ્વની માસિક પ્રકાશનના શરૂઆતના પ્રકાશનમાં સારો ફાળો છે, હેમેન્દ્રભાઈ, આધ્યાત્મિક સાધના કેન્દ્રની સ્થાપના સંચાલનમાં શરૂઆતથી આજ દિન સુધી મૌનપણે બનતી બધી જ સેવા આપે છે. આ બધા છે સંસ્થા, અમારી સંસ્થાના સેવાભાવી કાર્યકરો અને ટ્રસ્ટીઓ, જેઓ સંસ્થાના વિકાસમાં તન મન ધનથી યથાશક્તિ નમ્રપણે ફાળો આપી રહ્યા છે. તું જન કા
છે આધ્યાત્મિક સાધના કેન્દ્રના કેટલાક સેવાભાવી સાધકો. Parang guru.